વલસાડ તાલુકાના ચલથાણ સુગરના બગાસ ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. આગમાં બગાસ તેમજ મશીનરી મળી કુલ રૂપિયા 53 લાખનું નુકસાન થવા પામ્યું હતું. સુરત જિલ્લાના વલસાડ તાલુકાની ચલથાણ સુગરમાં પિલણ સીઝન બંધ થઈ ગઈ છે. જોકે ફેક્ટરી સાઈડમાં મશીનરી સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ગતરોજ સુગરના બગાસ ગોડાઉન વિભાગ તરફ આગની ઘટના બનવા પામી હતી. અગમ્ય કારણસર લાગેલી આગ વિકરાળ બની હતી અને જોતજોતામાં બગાસને લપેટમાં લીધું હતું. આ સાથે જ મશીનરી પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. પ્રથમ સુગરના ફાયર દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી, બાદમાં પલસાણા પીઈપીએલ ફાયરની મદદ લેવાઈ હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જોકે આગ પર કાબુ મેળવાય ત્યાં સુધીમાં તો બગાસ તેમજ મશીનરી મળી રૂપિયા 53 લાખનું નુકસાન થવા પામ્યું હતું. હું બીસી પાંડે, મેનેજિંગ ડાયરેક્ટર ઓફ ચલથાણ સુગર ફેક્ટરી. હવે ગઈકાલે લગભગ 12:30 થી 1ની ગાળામાં બધા લંચમાં ગયેલા હતા, ત્યારે શોર્ટ સર્કિટિંગ થયું બગાસ યાર્ડમાં અને પછી ફાયરિંગ ચાલુ થઈ ગયું. જેવું મારી પાસે મેસેજ મળ્યો એટલે હું બીજ સ્થળ પર ગયો. સ્થળ પર ગયો તો પછી કંટ્રોલિંગ મારો જે મારું ફાયર સિસ્ટમ છે પોતાનું ચલથાણ સુગર ફેક્ટરીનું, તે બધું ચાલુ જ હતું પણ બિયોન્ડ કંટ્રોલ થઈ ગયો. પછી અમે ફાયરવાળાને જાણ કરી અને ફાયરવાળાને તરત જ બોલાવી લીધું. પછી તરત જ અમે કંટ્રોલ 2 કલાકમાં કંટ્રોલ પાડી લીધું જે કંઈ સળગતું હતું. હવે એમાં અંદાજિત પ્લાન્ટ એન્ડ મશીનરીમાં 23 લાખનું નુકસાન છે અને બગાસનું અંદાજિત 30 લાખનું નુકસાન છે. ટોટલ મેઇનને 53 લાખનું છે નુકસાનમાં. કોઈ જાનહાનિ થયો જ નથી, બધા સેફ છે આપણે.